હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, આપણે આજે આનુવંશિકતાનો આણ્વીય આધાર જે ચેપ્ટર છે ધોરણ 12નું, એટલે કે મોલિક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ, એ ચેપ્ટર વિશે આજે એક સરસ મજાનો નવો ટોપિક ભણીશું. મિત્રો, આ ચેપ્ટરમાં ઓલરેડી વિડીયો મૂકી દીધેલા છે, ઘણા બધા વિડીયો મૂકેલા છે, તમે પ્લેલિસ્ટમાં ચેક કરજો. મિત્રો, ચેપ્ટરનું નામ આનુવંશિકતાનો આણ્વીય આધાર પ્લેલિસ્ટમાં લખેલું છે, ઇંગ્લિશમાં લખેલું છે, મોલિક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. તો મિત્રો, મારી ચેનલ ઓપન કરજો, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, એટલે કે આ જેના ઉપર હું હાલ તમે વિડીયો જોઈ રહ્યા છો, હાલ અપલોડ કરી રહ્યો છું, એ ચેનલ પર પ્લેલિસ્ટ ઉપર ચેક કરજો. એના અંદર આ ચેપ્ટર તમને મળી જશે. એના અંદર ઘણા બધા વિડીયો છે મિત્રો, આ ચેપ્ટરના ટોપિક્સના, જેવા કે ટ્રાન્સલેશન છે, એટલે કે પ્રત્યાંકન છે, કે પછી ટ્રાન્સલેશન એટલે ભાષાંતરણ છે, સ્વયંજનન છે, આવા અલગ અલગ બધા પ્રકારના આ ચેપ્ટરના ટોપિકના વિડીયો મેં ઓલરેડી મૂકેલા છે. કેટલાક વિડીયો બાકી છે જે અત્યારે હું અપલોડ કરી રહ્યો છું મિત્રો, તો આ એનો ભાગ જ છે એ ચેપ્ટરનો. તો મિત્રો, આજે આપણે આનુવંશિકતાનો આણ્વીય આધારની અંદર એક સરસ મજાનો નવો ટોપિક જોઈશું. તો મિત્રો, નવો ટોપિક જોઈએ એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં, જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે સાથે મારી નવી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જે ગુજરાત બાયોલોજી પ્લસ છે, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે જ્યારે હું અપલોડ કરું ત્યારે. તો મિત્રો, આજે આપણે આનુવંશિકતાનો આણ્વીય આધારની અંદર આપણે રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન, એટલે કે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ આપણે સમજવાના છે. એટલે કે આજે હું તમને જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કેવી રીતે થાય છે એની પ્રસ્તાવના થોડી ઘણી આપીશ, અને કેટલા પ્રકારના ઓપેરોન છે એના વિશે ડિટેલમાં કહીશ મિત્રો. તો છેક સુધી વિડીયો જોજો, વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો, અને કાગળમાં કે નોટમાં લખતા રહેજો, તો ઇન ફ્યુચર આપણે વાંચવું હોય તો વાંચી શકીએ અથવા યાદ પણ રાખી શકીએ મિત્રો. તો શરૂઆત કરીએ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. તો મિત્રો, સૌથી પહેલાં જનીન અભિવ્યક્તિના નિયંત્રણની વાત કીધું કે આપણા અંદર બધા જ જનીનો છે સુકોષ્ઠ કેન્દ્રી હોય કે પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રી હોય, બધાનું મિત્રો એક કંટ્રોલિંગ થતું હોય છે લક્ષણો બાબતે, કે દરેક લક્ષણ હંમેશા માટે એક્સપ્રેસ એટલે કે અભિવ્યક્ત થતા નથી. કેટલાક અભિવ્યક્ત થાય છે, કેટલાક અભિવ્યક્ત થતા નથી. દાખલા તરીકે એક સિમ્પલ વાત છે કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે જ મિત્રો એનું પાચન થાય છે, એના પહેલાં એના ઉત્સેચકો એ પ્રોડ્યુસ થતા નથી, એટલે કે ઉત્પન્ન થતા નથી. મિત્રો, જ્યારે કંઈ સામે પદાર્થ આવે છે ત્યારે જે ઉત્સેચકો પ્રોડ્યુસ થાય છે એટલે કે ઉત્પન્ન થાય છે, ત્યારે જ મિત્રો ભાષાંતરણની ક્રિયા થાય છે, અને ત્યારે જ પ્રોટીન બને છે. તો મિત્રો, ત્યાં સુધી કંટ્રોલિંગ થાય છે. તો એવા આપણે આજે કંટ્રોલિંગની પ્રસ્તાવના નાનકડી જાણીશું. તો મિત્રો, સુકોષ કેન્દ્રીની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીમાં કોષોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન ઘણા બધા સ્તરે થઈ શકે છે, અલગ અલગ સ્તરે અલગ અલગ પ્રોસેસે થઈ શકે છે. દાખલા તરીકે મિત્રો, પ્રત્યાંકન સ્તરે, પ્રત્યાંકન સ્તર એટલે કે જેમાં ડીએનએમાંથી એમઆરએનએ બને છે મિત્રો, જેને પ્રત્યાંકન ટ્રાન્સક્રિપ્શન લેવલ કહેવામાં આવશે, એટલે કે જ્યારે એચએનઆરએનએ બને છે, હિટ્રોન્યુક્લિયર આરએનએ એટલે કે પ્રાથમિક આરએનએ બને છે, પ્રાથમિક આરએનએ બને છે, જેને આપણે એચએનઆરએનએ કહીએ છીએ. તો આ એચએનઆરએનએ જ્યારે બને છે એ લેવલે કંટ્રોલિંગ થઈ શકે છે મિત્રો. તો અલગ અલગ સ્તરે હું તમને કહું છું કે કેવી રીતે અલગ અલગ સ્તરે કંટ્રોલિંગ થઈ શકે છે. તો પહેલું મિત્રો, પ્રત્યાંકન સ્તરે, કે જ્યારે આ એચએનઆરએનએ બને છે, જે મોડર્ન આરએનએ નથી મિત્રો, જે પ્રાથમિક આરએનએ છે, હજી એના અંદર એક્ઝોન અને ઇન્ટ્રોન છે, જેમાંથી મિત્રો ઇન્ટ્રોન દૂર થઈ જશે અને એક્ઝોન જોડાશે. તો બીજા નંબરે મિત્રો સ્તર છે પ્રક્રિયા સ્તરે, એટલે કે સ્પ્લાઇસિંગ નિયમન, મતલબ કે આ એચઆરએનએ બન્યું છે મિત્રો, એમાંથી જ્યારે એમઆરએનએ બને છે ત્યારે મિત્રો થોડુંક કંટ્રોલિંગ થાય છે, જીનેટિક કંટ્રોલિંગ, એટલે કે આ રેગ્યુલેશન ઓફ જીન આપણે હાલ જે ભણીએ છીએ, નિયમન થાય છે જનીન અભિવ્યક્તિનું, જે નિયમન આ અલગ અલગ સ્તરે થાય છે. તો બીજું સ્તર છે મિત્રો પ્રક્રિયા સ્તરે, કે જ્યાં આગળ સ્પ્લાઇસિંગ થાય છે. સ્પ્લાઇસિંગ એટલે સ્પ્લિસિંગ જનીન બને છે મિત્રો, એટલે કે એચઆરએનએમાં એક્ઝોન અને ઇન્ટ્રોન બંને આવેલા હોય છે, જેમાંથી મિત્રો ઇન્ટ્રોન દૂર થઈ જાય છે અને એક્ઝોન જોડાય અને મોડર્ન આરએનએ એટલે કે એમઆરએનએ બને છે, જે પ્રક્રિયાને આપણે મોડિફિકેશન ઓફ આરએનએ મેં લગભગ વિડીયોમાં મૂકેલી છે. એ પ્રક્રિયા મિત્રો જોઈ લેજો, પ્લેલિસ્ટની અંદર હશે જ. તો આ લેવલે પણ કંટ્રોલિંગ થાય છે. ત્રીજું વાત કરીએ એમઆરએનએનું કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતર. તો મિત્રો, એમઆરએનએ બનવાની ઘટના કોષ કેન્દ્રમાં થાય છે. તો એ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં, જ્યારે પ્રોટીન બનવા માટે એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં આવે છે મિત્રો, આ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં, ત્યારે પણ નિયમન થતું હોય છે. ક્યારે આવવું અને કેવી રીતે શું પ્રક્રિયાઓ, શું ફેરફારો થવા, એ બધું જ નિયમન આ સ્તરે થતું હોય છે. અને છેલ્લું ભાષાંતરીય સ્તરે પણ નિયમન થાય છે. જનીન અભિવ્યક્તિના જે નિયમનના સ્તરો છે એમાં ચોથું સ્તર છે, આ લેવલે પણ નિયમન થાય છે. એટલે કે ડીએનએમાંથી એમઆરએનએ બને છે અને એમઆરએનએમાંથી પ્રોટીન બને છે. એ પ્રોટીન બનવાની પ્રક્રિયા મિત્રો ભાષાંતરણ કહેવાય. તો પ્રોટીન બનવા સમયે પણ નિયંત્રણ મિત્રો થાય છે. આ રીતે સુકોષ કેન્દ્રીય કોષમાં ચાર અલગ અલગ સ્તરે જનીનોનું નિયંત્રણ થતું હોય છે. જનીનમાં અલગ અલગ પ્રક્રિયા સ્તરે અલગ અલગ નિયંત્રણ થતું હોય છે. તો ઘણી બધી વાર એમસીક્યુ પૂછાતા હોય છે મિત્રો,
નેક્સ્ટ વાત કરીએ આદિકોષ કેન્દ્રીકોષમાં નિયંત્રણની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીકોષમાં જનીન અભિવ્યક્તિનું નિયમન ઘણા બધા જનીનોથી થાય છે મિત્રો. એટલે કે આદિકોષ કેન્દ્રીકોષમાં ઘણા બધા જનીનો ભાગ લે છે નિયમન કરવા માટે. દાખલા તરીકે વાત કરીએ રચનાત્મક જનીનો, નિયંત્રક જનીનો, જે ઇન ફ્યુચર આપણે એક્ઝામ્પલ ભણીશું એટલે હું તમને વધારે ડિટેલમાં કહીશ કે કેવી રીતે રચનાત્મક જનીનો અને કેવી રીતે નિયંત્રક જનીનો છે એ ભાગ ભજવે છે. રચનાત્મક જનીનોમાંથી મિત્રો પ્રોટીન બનશે અને નિયંત્રક જનીનો એ બનવા માટેનું નિયમન કરશે, એટલા માટે નિયંત્રક જનીનો કહેવામાં આવે છે. તો આ રચનાત્મક જનીનો અને નિયંત્રક જનીનો એ ભાગ લેશે અને આ આખી પ્રક્રિયામાં આદિકોષ કેન્દ્રીકોષમાં ઘણા બધા સહાયક પ્રોટીન પણ ભાગ લે છે, જે નિગ્રાહક પ્રોટીન હશે કે ઘણા બધા અલગ અલગ પ્રોટીન હશે એ ભાગ લેશે, ત્યારે મિત્રો નિયમન થશે આદિકોષ કેન્દ્રીકોષમાં. અને આ બધા જનીનો જે ભેગા થઈને રચના બનાવે છે જેને સંયુક્ત રીતે આપણે ઓપેરોન કહીએ છીએ. મિત્રો ફરીથી કહું છું, આપણે એને સંયુક્ત રીતે ઓપેરોન કહીએ છીએ. ઓપેરોન એટલે નિયંત્રક જનીન પ્લસ રચનાત્મક જનીન, જેને આપણે ઓપેરોન કહીએ છીએ. તો મિત્રો આપણે આવા જ કંઈક એક્ઝામ્પલ ભણવાના છે કે કેવી રીતે નિયંત્રણ થાય છે અથવા નિયમન થાય છે, જનીન અભિવ્યક્તિનું નિયમન કેવી રીતે થાય છે, તો એના માટે એક્ઝામ્પલ ભણીશું ઓપેરોન વિશે. તો આપણા અંદર એટલે કે આદિકોષ કેન્દ્રની વાત કરીએ તો ઓપેરોન બે પ્રકારના હશે મિત્રો. કોઈ પણ અંદર ઓપેરોન બે પ્રકારના હશે, ઇન્ડ્યુસિબલ એટલે કે અટકાવનારા અને સપ્રેસિબલ અથવા રિપ્રેસિબલ, તમે જે પણ કહી શકો બંનેનો મતલબ એક જ થશે. મિત્રો ફરીથી કહું છું, સપ્રેસિબલ અથવા રિપ્રેસિબલ એટલે કે પ્રેરક. ફરીથી કહું છું કે ઇન્ડ્યુસિબલ એટલે મિત્રો તમને કહી દઉં જે પ્રેરક કહેવાશે, સોરી ઇન્ડ્યુસેબલ એટલે પ્રેરક કહેવાશે, અને સપ્રેસિબલ એટલે કે મિત્રો અટકાવનારા. અહીંયા લખી કાઢું છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય, કદાચ મારા બોલવામાં ભૂલ થઈ ગયું. અટકાવનારા અને અહીંયા વાત કરું છું પ્રેરક. તો મિત્રો ઇન્ડ્યુસિબલ એટલે પ્રેરક અને સપ્રેસિબલ એટલે કે અટકાવનારા, આ બે પ્રકારના ઓપેરોન જોવા મળે છે. ઇન્ડ્યુસિબલ એટલે મિત્રો કે જેના અંદર સામાન્ય અવસ્થામાં આ ઓપેરોન હંમેશા બંધ જ રહે છે, એટલે કે તમારા અંદર આ જનીનો હંમેશા કોઈ અભિવ્યક્તિ કરતા નથી, બંધ જ હંમેશા માટે બંધ જ હોય છે. પણ જ્યારે જરૂર હશે ત્યારે જ તે ઓન થશે અને તમને તમારા અંદર પ્રોટીન કે પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરશે, ત્યારે જ ઓન થશે, જરૂર હશે ત્યારે. મિત્રો બીજી વાત કરીએ એટલા માટે પ્રેરક કહેવાય છે. મિત્રો બીજી સપ્રેસિબલની અંદર વાત કરી દીધું, સામાન્ય રીતે હંમેશા ઓન અવસ્થામાં જ હોય છે અને જરૂર હોય ત્યારે જ બંધ થાય છે. મતલબ કે તમારા બોડીમાં કેટલીક વસ્તુની જરૂરિયાત હંમેશા હોય છે, એટલા માટે હંમેશા ઓન રાખવા જરૂરી છે. પણ જ્યારે તમારા બોડીમાં ઓવરલોડ એટલે કે ઓવર થઈ જશે કે એ પ્રોડક્ટ તમારા શરીરના અંદર હજી ઘણી બધી અવસ્થામાં પડેલી છે અને વધારે બને છે, તો મિત્રો એ બંધ કરી દેશે. તો આ અવસ્થામાં આ જનીનો છે એ હંમેશા શું કરે છે, કંટ્રોલિંગ કરે છે. કેવી રીતે? તો એને બંધ કરી દે છે, આ પ્રક્રિયાને બંધ કરે છે, ઓપેરોન નિયંત્રિત કરે છે બંધ કરવા માટે, રાઈટ? ત્યારે એને બંધ કરી દે છે. તો સપ્રેસિબલ હંમેશા મિત્રો યાદ રાખજો ઓન જ હશે. તો ફરીથી કહી દઉં, ઇન્ડ્યુસિબલ હંમેશા આ જનીનો હંમેશા બંધ અવસ્થામાં હશે, સપ્રેસિબલ જનીનો હંમેશા ઓન અવસ્થામાં હશે. ઓપેરોન ઇન્ડ્યુસિબલ જે જરૂર હશે ત્યારે જ ઓન થશે અને સપ્રેસિબલ ઓપેરોન છે એ જરૂર હશે ત્યારે જ બંધ થશે. મિત્રો યાદ રાખજો. ઇન્ડ્યુસિબલની વાત કરીએ તો એના દાખલા તરીકે આપણે લેક ઓપેરોનનું એક્ઝામ્પલ ભણીશું અને ટ્રિપ્ટોફેન ઓપેરોન ભણીશું. તો લેક ઓપેરોનમાં મિત્રો હું તમને કહીશ કે કેવી રીતે નિગ્રાહક અણુ છે એ નેગેટિવ કંટ્રોલ કરે છે. મિત્રો આપણી ચોપડીમાં પણ NCERT બુકની અંદર પણ લખેલું છે કે નિગ્રાહક દ્વારા લેક ઓપેરોન નિયમને નકારાત્મક નિયંત્રણ મતલબ કહેવાય છે. તો આપણે લેક ઓપેરોન જ્યારે ભણીશું ત્યારે કેવી રીતે નિગ્રાહક છે જે નેગેટિવ નિયંત્રણ કરે છે. જો મિત્રો દરેક ઓપેરોન નેગેટિવ અને પોઝિટિવ બંને નિયંત્રણ કરતા હોય છે કે જ્યારે અટકાવી દે મિત્રો કે મતલબ કે પ્રોટીન બનતું અટકી જાય તો મિત્રો એને મિત્રો નેગેટિવ કંટ્રોલ કહેવાશે, અને પ્રોટીન બને તો એને હકારાત્મક કંટ્રોલ કહેવાશે. તો એ કયા કેવી રીતે હકારાત્મક અને નકારાત્મક કંટ્રોલ થાય છે એ આપણે એક્ઝામ્પલ દ્વારા ભણીશું. તો પહેલો ઓપેરોન આપણો છે લેક ઓપેરોન, તો એના વિશે હું ડિટેલમાં ચર્ચા કરીશ નેક્સ્ટ વિડીયોની અંદર. આ વિડીયો તમને ગમ્યો જશે 110% મિત્રો, ગમ્યો હોય તો અત્યારે જ તમારી ફરજ છે કે લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. ગુજરાત બાજુ નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, મારો મેઇલ આઈડી પણ છે mewada.manish1@gmail.com. ત્યાં આગળ મને મેસેજ કરી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો, હું તમારા રિપ્લાય જરૂરથી આપી દઈશ. મિત્રો ત્યાં સુધી આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.